ભરૂચ જિલ્લા સહકારી બેંકના મધ્યસ્થ સભાગૃહ ખાતે 5 સહકારી સંસ્થાઓની સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં મોટી સંખ્યામાં સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા ક્રેડિટ સોસાયટીઝ કોઓપરેટિવ ફેડરેશન, ભરૂચ જિલ્લા સહકારી સંઘ, ધી ભરૂચ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ, ધી ભરૂચ કોઓપરેટિવ કોટન માર્કેટિંગ યુનિયન, ભરૂચ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ એમ 5 સહકારી સંસ્થાઓની સામાન્ય સભા યોજાઈ હતી. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અને સહકારી બેંકના પ્રમુખ અરુણસિંહ રણાએ જણાવ્યું કે 2000થી લઈને 2017 સુધીમાં ભરૂચ જિલ્લાની જે કઈ સંસ્થાઓ માંદી હતી, નફો કરતી ન હતી, કરોડો દેવામાં હતી અને ખૂબ ગુંચવણની અંદર થાક અનુભવતા હતા અને સહકારી પ્રવૃત્તિનો વેગ મળતો ન હતો, મારે આજે આનંદ સાથે કહેવું પડશે આ બેઠેલી તમામ આગેવાનોને, આગળ છે ક્રીમ આગેવાનો છે, એ ક્રીમ આગેવાનોના સાથ અને સહકારથી ખરીદ વેચાણ સંઘ કરોડનો ખોટમાં હતો. ભાઈ શ્રી દિલીપ ગાંધીયાનો વાત કરતા લીગલ ખર્ચની અંદર મારે ખ્યાલ છે ત્યાં સુધી 6-7-7માં 2-3 વખત હાઈકોર્ટમાં જવાનું થયું. આવા નીચેના ખર્ચો એના કારણે આજે નફોમાં ખોટ છે. ખાલી માત્ર ને માત્ર એ ખોટ કરી શકી નથી, એનું કારણ જો મૂળ હોય તો આજ. આ પ્રસંગે સહકારી અગ્રણી સંદીપસિંહ માંગરોલા, કરશનભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ પટેલ, ભરતભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.